કઈ પ્રકારના વિકાસના કામો થયા છે અને ક્યાં ક્યાં સમસ્યાઓ છે ગામમાં? ત્યાં તો ઘણી પાણીની સમસ્યા છે, કારણ કે પાણી આવીને અમારા ગામમાં નથી, સમજી ગયા? અને આ ગામ રકાબી ટાઈપનું છે, એટલે પાણી જેવું આવે બધું સારી કરવી જોઈએ. એક બંધ છે અહીંયા, એ છે બાંધેલો, પણ એ આજે બે વર્ષે તૂટી ગયો. સરકાર માફ કરી કે ચાર વખત આવી બંધ, આજે બે વર્ષથી એ કામ પૂર્ણ થયું નથી, કર્યું નથી ચાલુ. હજી ડુંગળી જેવી વસ્તુ એમ માનો કે અત્યારે 100 રૂપિયા વહી ગઈ, હવે ખેડૂત દીટામણી ન થાય. અત્યારે અમારા અત્યારે ધિરાણ ભરવાનું થાય, હવે એકાબીજાને લઈને ભરી તઈ થાય, બાકી કઈ મુદ્દો છે જ નહીં એનો. જે કે અત્યારે અમારા સમયમાં એક ખાંડી મગફળી અને એક તોલું હોનું આવતો, એટલે ચાર ખાંડી મગફળી હોય તો એક તોલું હોનું આવે. લ્યો, લોકસભાની ચૂંટણીને લઈને હાલ રાજકોટ સંસદીય વિસ્તારમાં છે, જ્યાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાંગણવા ગામ ખાતે છે, જ્યાં વડીલો છે. આપણે વડીલો સાથે વાત કરીએ, ગામના કયા પ્રકારના પ્રશ્નો છે, ખાસ કરીને ચૂંટણીને લઈને નેતાઓ આવે છે કે નહીં, તેમના મુદ્દાઓ ક્યાં છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને વડીલો આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરીએ. કાકા, ખાસ કરીને રાજકોટની તદ્દન નજીક લોધિકા તાલુકાનું ગામ, કઈ પ્રકારના વિકાસના કામો થયા છે અને ક્યાં ક્યાં સમસ્યાઓ છે ગામમાં? સમસ્યા તો ઘણી પાણીની સમસ્યા છે, કારણ કે પાણી આવીને અમારા ગામમાં નથી, સમજી ગયા? અને નર્મદાનું પાણી કંઈક કંઈક 4 દી આવે, કંઈક 5 દી આવે, કંઈક 1 કાતર આવે, કંઈક 8 વાળી આવે છે. એવું પાણીની તકલીફ મોટી છે, કે પીવા માટેના પાણી. અને ગામમાં એક બોર છે, પણ એ પાણી ખારું છે અને એની અંદર કાંઈ ઉપયોગમાં આવતું નથી. મોટી છે કે કાંઈ છે ને, ક્યાંય સ્ત્રોત્ર એવા નથી કે પાણી ક્યાંક ડેમમાં કે આજુબાજુ મોટા ડેમ નથી. અને આ ગામ રકાબી ટાઈપનું છે, એટલે પાણી જેવું આવે બધું સારી કરવી જોઈએ. એક બંધ છે અહીંયા, એ છે બાંધેલો, પણ એ આજે બે વર્ષથી તૂટી ગયો. સરકાર માફ કરી કે ચાર વખત આવી બંધ, આજે બે વર્ષથી કામ પૂર્ણ થયું નથી, કર્યું નથી ચાલુ. હજી રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયતમાં બધે, પણ હજી કાંઈ થયો નથી. કે એમ આવે જોવે એમ કહી દે કે બે મહિનામાં કરી દેવું, પણ હજી આ બે વર્ષ થયા, હજી કાંઈ હાંધાણો નથી તૂટી. ખેતી સિઝન ઉપર જ થાય, પાણી બીજું શોધ કરતો નેર સાહેબ કાંઈ છે જ નહીં. ના ના ના, નર્મદા પાણી પીવા પૂરતું જ આવે, ખેતી પર તો કાંઈ ક્યાંય આવતું જ નથી આજુબાજુમાં. રોડ રસ્તામાં રીબડા રોડ આજે હાવ બેકાર થઈ ગયો આજે, અને 6 મહિનાથી થાય છે, હજી થયો નથી. એમ રાજકોટ જાઓ, ગોંડલ જાઓ, જ્યાં વાહન યાર્ડોમાં જાઓ, બહુ રોદામાં એટલું બધું બગડી ગયું છે કે વાહન હાલી નથી, એવી સ્થિતિ છે અત્યારે. નેતા આવે છે ખરા, ચૂંટણી થાય ત્યાં વાહ વાહ કરે, તમને મત દો અમને દો, પછી આવતા જ નથી. 5 વર્ષ પછી પાછા દેખાય ત્યાં સુધી આખા વર્ષ તે એમ કે આવ્યા આવે ને, ત્યારે એમ કે અમે મહિને મહિને તમારા ગામમાં ચક્કર મારશું, પણ કોઈ દી આવતા નથી, સમજી ગયા? ને આવે ક્યારે ચૂંટણી ટાણે આવે, પછી આવતા જ નથી. 5 વર્ષ પાછા ચૂંટણી ટાણું થાય ત્યાં આવી જાય પાછા, એ નથી આવતા. ધારાસભ્ય ચૂંટણી હોય, મેં 2-3 વખત રજૂઆત કરી, તમે કીધું આવો મત લેવા પૂરતો. ના ના બાપા, એવું નથી, પછી પાછા ચૂંટણી આવે ત્યાં જ આવે, ત્યાં સુધી આવતા જ નથી. 1800 જેવી વસ્તી છે આ ગામમાં, ગામમાં કોઈ એવો માહોલ નથી કે કોઈને આમ એવું કે બધા અહીંયા સર્વર બધા સરખા જ માને, સમજી ગયા? કોઈ જાતનું રાજકારણ અમારા ગામમાં છે નહીં. રાજકારણ આ ગામમાં નથી, અનેક સમસ્યાઓ છે. આપ શું કહેશો, કઈ કઈ પ્રકારની સમસ્યાઓ છે આ ગામમાં, તેનું કોઈ નિરાકરણ થાય છે? આ સમસ્યા તો હું આ રોડ રસ્તા પાણીની છે મોટી અમારે અહીંયા, બાકી તો ખેતીના જે એક જ પડારીઓ મોર છે, દિવાળીએ જે થાય પાણી વરસાદ થાય તો થાય, નકર કાંઈ થાય નહીં. ભાવ તો છે જ, પણ શું કરવાનું બીજું, સામેમાં ભાવ મળે છે નથી મળતા, તકલીફ એ છે. નકર એવા ભાવ મળતા હોય ને, હવે ખાતરના એમ માનો કે 1400 ને 1500 રૂપિયાની થેલી છે, બરોબર? તો આપણે વેચવા જાવ તો હમરો માંડવીને 1200 નથી આવતા. ડુંગળી જેવી વસ્તુ એમ માનો કે અત્યારે 100 રૂપિયા વહી ગઈ, હવે ખેડૂતને દીટામણી ન થાય અત્યારે, તમે આમ ગણો એટલે. હવે કટો લેવા જાવ તો 8-10 રૂપિયાનો ખાલી એક કટો આવે, તો ડીટામણ ગણો તો કટરના 60 રૂપિયા ડીટામણ થાય, તો એમાં ખેડૂતને શું કાંઈ વધવાનું જ નથી. ખાતર બિયારણ દવા મોંઘા, આવકમાં 0 થઈ ગઈ, પણ એ આમ નામ ચલાવ્યા રાખે, બીજું શું કરવાનું? આમ ડૂબતો જ જાય ને. આ દર વર્ષે આ અમારા અત્યારે ધિરાણ ભરવાનું થાય, હવે એકાબીજાને લઈને ભરી તઈ થાય, બાકી કંઈ મુદ્દો છે જ નહીં એનો. આતા ને હોય તો કંઈ ભાઈ તમારે ભરાઈ ગયો દિયો, અમે ભરી લઈએ, એવી રીતે કરીને અકાલી પછી. તો આપ ઘણી મોટી ઉંમર છે, આપ શું આની પહેલાંની જે સરકારો હતી તેમાં કંઈ ભાવને લઈને ભાવ વધારો સામે આવ્યો છે કે સમય પ્રમાણે ભાવ જોઈએ એવા ભાવ નથી? જે કે અત્યારે અમારા સમયમાં એક ખાંડી મગફળી અને 1 તોલું હોનું આવતો, એટલે 4 ખાંડી મગફળી હોય તો 1 તોલું હોનું આવે. લ્યો, આવી મોંઘવારી વધી ગઈ છે બધી દરેક સિઝને, જે હિસાબ કરીને દરેકને એ જ સ્થિતિ છે કે ખેત પેદાશને જે આવે છે એના 4 ગણા બધે ચૂકવવા પડે, 3 ગણા 4 ગણા ત્યાં થાય છે. હું ભાવ કાં વધારે હોવા જોઈએ, કાં નિકાસ છૂટો જ માલ મળે. ગઈ ચાલ જો આ કપાસની નિકાસ છૂટી જ મળે, કપાસ એને જાતો નથી, મગફળી ડુંગળી, બરાબર સિઝનમાં ડુંગળી આવી
અને ભાવ બરોબર માણસનો વેચાણ થયો, કાંઈક પૈસા મળે ત્યાં નિકાસબંધી કરે, 150-300 રૂપિયાને 700 રૂપિયા વાળા સીધા 300 થઈ ગયા, પછી 200-250 અટાણે વેચાય ડુંગળી. હારી માલ નબળો માલ તો હોવાની અંદર જ જતો એમ. હવે કાંઈ ફાયદો ખેડૂતને કાંઈ એક ટકો નથી, કારણ કે અમુક વાવેતર છે એમાં જે નિકાસ કરી છે ને એ આગલી નિકાસ કરીશું એમ. સરકાર ક્યાં આટલામાં ટન કેટલી નિકાસ છે નહીં એમ, તું નથી આવતું ભાવ બાંધણું નથી એવું કરવી જોઈએ ને, પણ નથી એવું કાંઈ કે સરકાર જે ધારે છે કે આમ ખેડૂત બે વર્ષમાં ડબલ કરી દેવું કે એની સ્થિતિમાં છે, ખેડૂતો દેણામાં ડૂબતો જાય ને, આવક ડબલ કરવાની છે જે વાત કરે છે પણ હજી થઈ નથી એમ ટૂંકમાં. બસ આવક ડબલ કરવાની વાત છે હજી થઈ નથી અને પણ છે, લોકો તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ગામમાં કઈ કઈ પ્રકારની સમસ્યાઓ છે ને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણી નજીક આવે છે તો નેતાઓ કઈ પ્રકારના મુદ્દાઓ લઈને વચ્ચે આવે છે? નેતાઓ તો કંઈ આવતા નથી ને, આવે તો એનો મત માટે આવે બરાબર, બાકી અમારે તો પાણી પીવાનું થાય અને રોડનું થાય એ બે આશા છે, જેમ બને એમ તાત્કાલિક થાય એવી. પીવા માટે જ આપવામાં આવે છે, પછી એ ઓછું આવે, બે દિવસે આવે, ત્રણ દિવસે આવે, ક્યારેક અઠવાડિયે આવે, એમ કે રસ્તામાં કપાઈ ગયું, ઓલા ગામને દેવાનો તમારો વારો નથી આવું હાલે. રાજકોટથી 17-18 કિલોમીટર થાય છે, પણ સુવિધા કાંઈ નથી મળતી, ખાસ તો પાણીની, બાકી બધી તો ઠીક છે. બીજું કાંઈ ઘરે તો ન દીજે આપણને ગવર્મેન્ટ, પાણીની એક સુવિધા થઈ જાય ને તો એ સારું એમ. શું લાગે છે તો આ વખતે ગામના લોકોનો મતદારોનો શું કેમ પ્રકારનો વિચાર છે? કાંઈ અમારે ગામમાં એવું પેટ છે જ નહીં, જી આવે ને આશ્વાસન આપી દે પૂરું, જાગૃતના નામે કાંઈ ન હોય, સ્વચ્છાઈ જેને આપો એને આપી દે એમ. એવું નહીં કે ભાજપ વાળા આવે તો ભાજપ સારું લગાડે, કોંગ્રેસ વાળા કોંગ્રેસ નહીં સારું લગાડે એવું. પણ હાલ અત્યારે આ જે સાંગરવા ગામ છે ત્યાં કહી શકાય કે ગામના લોકો અહીં એકત્રિત થયા છે, ખાસ કરીને આ જે દ્રશ્ય છે એ પણ દેખાડવા માંગે છે કે આ ગામનું પાદળ છે, જ્યાં કહી શકાય કે સાંગરવા ગામ ખાતેના વડીલો છે જેમનું કહેવું છે કે ખાસ કરીને આ ગામની અંદર મુખ્ય બે સમસ્યા છે, એક રોડ અને રસ્તાને લઈને મુખ્ય સમસ્યા છે, જે આ ગોંડલ રોડ અથવા તો કહી શકાય કે ગોંડલ રાજકોટ સહિતના મુખ્ય માર્ગોને જે જોડતો રોડ છે ત્યાં સુધીના રોડ રસ્તા ખાડા ખબરચાવાળા રોડ છે. ખેડૂતોને જ્યારે જણસી વેચવા માટે જાય ત્યારે સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી બાજુ કહી શકાય કે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નથી મળતું, તે ઉપરાંત ખાસ કરીને કહી શકાય કે સિઝનમાં એક જ વાર પાણીનો પાક છે તે પાણી મારફતે પાક લઈ શકાય છે, અન્ય કોઈ પાક લઈ નથી શકાતા, અને નર્મદાનું જે પાણી છે તે પણ માત્ર પીવા પૂરતું જ આપવામાં આવે છે. તો વહેલી તકે કહી શકાય કે ગામની અંદર નર્મદાનું પાણી આવે, ખેડૂતો વધારે પાક લઈ શકાય તે પ્રકારની સુવિધા સરકાર દ્વારા વિકસાવવામાં આવે, અને ખાસ કરીને જે રોડ રસ્તાને લઈને વર્ષો જૂની જે માંગ છે તે પૂર્ણ કરવામાં આવે, આ પ્રકારની ગામના લોકોની સમસ્યા છે. તે લોકો કહી રહ્યા છે કે હાલ નેતાઓ આવી રહ્યા છે, અનેક મુદ્દાઓને લઈને તેમના કહી શકાય આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ વિકાસના કાર્યો નથી થતા. ત્યારે વહેલી તકે વિકાસના કાર્યો થાય તે માટેની માંગ પણ ગામ લોકો કરી રહ્યા છે, મત માંગવા તો આવી જાય છે પરંતુ ત્યારબાદ વિકાસના કાર્યો નથી થતા તેવું પણ વડીલોનું કહેવું છે. ત્યારે ખાસ કરીને આ ગામની અંદર પણ વિકાસના કાર્યો થાય, જે પાયાની સુવિધા છે પાણી છે રોડ રસ્તા છે તે વહેલી તકે મળે તે ખાસ કરીને ખૂબ જરૂર છે. કેમેરા પર્સન ગોપાલ દસરી સાથે દિલાવર ચુડેસરા, ચાંદની ન્યૂઝ, સાંગણવા.